આજે આપણે શનિદેવના જન્મ સ્થળે જશું અને પનોતી વિશે જાણીશું। પ્રિયા, ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ખંભાળિયા નજીક હાથલા શનિદેવને ચડાવવા માટેનું તેલ અને નારિયેલ વગેરે અહીંથી જ મળી જાય છે। ઓમ સં શનેશ્વરાય નમઃ। ઉતાર્યા પર પાછા પહેરાય નહીં ચંપા, શનિદેવની આઠ પત્નીઓ ધ્વજિની, ધામિની, કંકાલી, કલહપ્રિયા, કંટકી, તુરંગી, મહિષી અને અજાના સમૂહને જ પનોતી દેવી કહેવાય છે। કોઈ પણ શારીરિક દુઃખ હોય તો અહીં માનતા કરવાથી મટી જાય છે। લોકો પોતાની પનોતી ઉતારવા પણ અહીં જ આવે છે। શનિદેવને પ્રિય કાળા રંગની ધજા તો છે અહીં, પરંતુ અહીં કોઈ શનિદેવનું મંદિર જ નથી, પણ અહીંયા હનુમાનજીનું મંદિર છે જેના ડાબા પગ નીચે પનોતી દેવી ધરબાયેલી છે। જન્મ સ્થળ છે શનિદેવનું। ભદ્રં કર્ણે વિષ્ણુયામ દેવાઃ ભદ્રં પશ્યેદ્માક્ષમંગલાઃ। પુંડરીકાક્ષમંગલાય તનોહરી શરણમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધકે શરણે ત્ર્યંબકે ગૌરી। પૂજા કરાવ્યા બાદ શનિકુંડનું પાણી માથા પરથી ઉતારી લેવાથી કોઈ પણ પનોતી ઉતરી જાય છે। માથેથી ઉતારી પાણીને અહીંયા શનિદેવની વાવ અને કુંજ બંને સાથે છે। ઈશાન ખૂણામાં શંકર ભગવાન ઉતારેલા બધાના ચપ્પલો અહીં ટ્રેક્ટરમાં ભેગા કરવામાં આવે છે। અહીંયા નજીકમાં જ ત્રણ ચાર ઝેકડીઓ છે જેમાં કિચનો અને બીજી નાની મોટી ખરીદી આપણે કરી શકીએ છીએ। આજુબાજુમાં ખેતરો સિવાય બીજું કંઈ જ નથી। કૃષ્ણ ભગવાનની મૂર્તિ સરસની છે। જમવાની વ્યવસ્થા પણ આજુબાજુમાં થઈ શકે તેવું નથી, સૂકો નાસ્તો આપણને મળી શકે છે અને મોબાઈલનું નેટવર્ક પણ પ્રમાણમાં ખૂબ ઓછું છે
અહીંયા આવવા માટે આપણે ગૂગલ મેપનો ઉપયોગ સરળતાથી કરી શકીએ છીએ. કોથળી કે લઈ આવવાની ને તો કાવ કાવ લઈ લે કાવ હોય તો લઈ લે કાવ હોય તો લઈ લે. અરે આવ લે આવ લે.